આપ સૌ જાણો, ગઈકાલે રાજકોટમાં એક બહુ જ પીડાદાયક ઘટના ઘટી કે ગેમ ઝોનમાં આગ લાગી અને કેટલા બાળકો મૃત્યુ પામ્યા, હજી અમુક લોકોનો ખબર નથી પડી. તો આ જે ઘટના બની રાજકોટમાં, એમાં જેટલાએ પ્રાણ ત્યાગ કર્યો એ બધાના તરફ સંવેદના અને શ્રદ્ધાંજલિ માટે મારી વ્યાસપીઠ, બધા સાધુ સંત, આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેન અને મનોરથી પરિવાર, આપણા સૌની એ દિવંગતો માટે શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ અને એમના પરિવારજનો અથવા તો જે ઘાયલ થયા છે એ સૌ માટે પણ આપણી સંવેદના અને સહાનુભૂતિ આપણે સમર્પિત કરીએ. ગયેલાઓને પરમાત્મા સદગતિ પ્રદાન કરે. આજકાલ ખબર નહીં, ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બહુ જ આવું થઈ રહ્યું છે. નાવા જાય છે ને રોજ એવા ખબર, બે પાંચ છોકરાઓ મૃત્યુ પામે છે, કોઈક તળાવમાં મરણ પામે છે. કોઈ મા બાપોને પ્રાર્થના છે કે બાળકોને બહુ ધ્યાન રાખજો, ગમે ત્યાં નાવા માટે નહીં મોકલતા. અને આ રાજકોટની ઘટના તો અસહ્ય ઘટના ગણાય. આપણે બધા જ આપણી શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ અને તલગાજરડી વ્યાસપીઠ, મનોરથી પરિવાર અને મારા તમામ શ્રોતાઓ તરફથી આ દુર્ઘટના જે થઈ એમાં જે દિવંગત થયા, જે મુશ્કેલીમાં છે એ બધા માટે, બીજું તો આપણે શું કરીએ, પરંતુ આપણી સંવેદના, આપણી શ્રદ્ધાંજલિના રૂપે 5 લાખ રૂપિયા આપણે ત્યાં સમર્પિત કરું છું. હું ભરતભાઈને સેવા સોંપીશ કે ભરતભાઈ 2-4 દિવસમાં જ્યારે બધું ચિત્ર ક્લિયર થાય ત્યારે જેમને ત્યાં આવી ખોટ પડી છે ત્યાં બધી જગ્યાએ રામકથાની આ એક શ્રદ્ધાંજલિ રૂપે, આમાં પૈસા અને એમાઉન્ટનો કોઈ અર્થ નથી સાહેબ, પરંતુ એક તુલસી પત્ર એના મોઢામાં મૂકવા માટે, એક તુલસી પત્ર એની શ્રદ્ધાંજલિ રૂપે આ કથા દ્વારા આપણે 5 લાખ રૂપિયા મોકલીશું. વીરપુર બાપાના આશીર્વાદથી ભરતભાઈ એની વ્યવસ્થા કરશે. આપણા સૌ તરફથી આપણી શ્રદ્ધાંજલિ. 1 મિનિટ ભગવાન નામનું સંકીર્તન. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. રાઘવ
राजा राम पतित पावन सीता राम रघुपति मन प्यारे सीता राम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं भर्जनं भवबीजानां मर्जनं सुखसंपदां तर्जनं यमदूतानां राम रामेति वर्जनम् ॐ शांति शांति शांति। अपना सौनी गतात्माओं माटे श्रद्धांजलि।